जेतपुर नवागढ़ नगरपालिका द्वारा अगमचेती ना पगला रूपे एक जाहिरनामू बहार पाड़वामां आवेल, जे मुजब जेतपुर नी मीठाई डेरी आइसक्रीम पार्लर सहित ना जे धंधा रथी होता तेमने ताकीद करवामां आवेल हती के तेना पड़तर माल पड़े होय तो तेनी तात्कालिक धोरणे नगरपालिका ने जाण करवी अने नाश करवा माटे योग्य पगला लेवा। जेतपुर नवागढ़ नगरपालिका द्वारा प्रजाना आरोग्य ने लईने आजे एक खास कामगीरी करवामां आवी हती। देशभरमां लॉकडाउन चाली रहेल छे त्यारे तमाम धंधा रोजगार बंद छे अने रेस्टोरंट, होटल, आइसक्रीम पार्लर सहितनी खावानी पॉजिटिव वस्तुनी दुकान बंद करवामां आवेल छे, त्यारे जेतपुर नवागढ़ नगरपालिका द्वारा अगमचेतीना पगलारूपे आजे एक जाहेरनामुं बहार पाड़वामां आवेल। जे मुजब जेतपुरनी मीठाई डेरी आइसक्रीम पार्लर सहितना जे धंधार्थीओ हता તેમને તાકીદ કરવામાં આવેલ હતી કે જે પડતર માલ પડે છે તેની તાત્કાલિક ધોરણે નગરપાલિકાને જાણ કરવી અને નાશ કરવા માટે યોગ્ય પગલાં લેવા, જે અંતર્ગત જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાના સ્ટાફ સાથે જેતપુરની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે ચેકિંગ દરમિયાન ફરસાણ અને મીઠાઈની દુકાનો અને આઈસ્ક્રીમ પાર્લરમાં ચેકિંગ કરવામાં આવેલ હતું। આ ચેકિંગમાં દુકાનદારોએ પણ સહયોગ આપેલ હતો અને જે પડતર ખાદ્ય સામગ્રી હતી તે નગરપાલિકાને આપી દેવામાં આવી હતી। નગરપાલિકાએ મીઠાઈ, આઈસ્ક્રીમ, શ્રીખંડ, ફરસાણ બધું મળીને અંદાજિત 1000 કિલો જેટલી પડતર ખાદ્ય સામગ્રી કબજે કરી હતી અને તેને નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં લઈ જઈને ખાડો ખોદીને તેમાં દફન કરવામાં આવી હતી, જેથી કોઈ પશુ પણ ભૂલથી ના ખાય અને બીમાર ના પડે। જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા લોકોના આરોગ્યને લઈને આ પગલું ભરવામાં આવેલ હતું। સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર।